થોડા દિવસ અગાઉ જામનગરમાં મહિલા દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલ રકઝકનો વિવાદ આપ સૌને યાદ જ હશે, પરંતુ હવે આ વાક યુદ્ધ સંપૂર્ણપણે શાંત થયું હોય તેવા દ્રશ્યો જામનગરમાં જોવા મળ્યા. જી હા, આગામી 5 સપ્ટેમ્બરના ધારાસભ્ય રીવાબાનો જન્મદિવસ છે, ત્યારે જન્મદિવસ પૂર્વે ઉજવણી અંતર્ગત સપ્તરંગી સેવા યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે જે દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું તે દ્રશ્યો આ રહ્યા. આપ જોઈ શકો છો, રીવાબાએ હાથ પકડીને સાંસદ પૂનમબેન માડમને કારમાંથી રિસીવ કર્યા હતા. જામનગર શહેરમાં 19 દિવસ પહેલા યોજાયેલ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં જામનગર ભાજપના 3 દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ રવિવારે ત્રણેય મહિલા નેતાઓ જૂના બનાવને ભૂલીને એક સાથે જોવા મળ્યા. રીવાબા જાડેજાએ પણ સાંસદ પૂનમબેન માડમને મોટા બહેન કહીને સંબોધન કર્યું હતું. સી આર પાટિલે આ દરમિયાન કહ્યું કે આ કાર્યકર્તા વચ્ચેનો મનમેળ હોય છે તે અત્યંત આવશ્યક હોય છે. મિત્રો, આજે જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા એમનો જન્મદિવસ નિમિત્તના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. એમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરનો છે, પરંતુ રજાના દિવસ લઈને વધુમાં વધુ લોકોને સેવાકીય પ્રવૃત્તિમાં જોડી શકાય અને બધાને અનુકૂળતા હોય એટલા માટે એમણે આજનો દિવસ પસંદ કર્યો હતો. 251થી વધુ લોકોને કોઈને કોઈ સહાય એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે અને 17 સપ્ટેમ્બરથી 1 પખવાડિયા સુધી પણ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટેનો સંકલ્પ આજે એમણે કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિની સાથે ઉજવતો હોય છે એનું આ આદર્શ ઉદાહરણ આજે આપણને જોવા મળ્યું છે. આ પ્રસંગે સી આર પાટિલે પ્રહારો કર્યા અને આગામી લોકસભાની તૈયારી સંબંધિત ઉદબોધન આપ્યું હતું. સ્ટેજ પરથી વિરોધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મોદી હૈ તો મુમકિન હૈ, ઇન્ડિયા નામે ફંડ ભેગું કરવા બધા જોડાયા એક સાથે છે, પરંતુ સમય આવે ઇન્ડિયામાં જોડાયેલા લોકોના મતદાતા સ્થાન બતાવશે. તો આ તરફ રીવાબાએ આ કાર્યક્રમને લઈને નિવેદન આપ્યું હતું. રીવાબા તરફથી આ કાર્યક્રમમાં 1251 લાભાર્થીઓને મદદ કરવામાં આવી હતી. આજરોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી અને સેવા જેજ સંગઠન અને ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી પહોંચવું અને ભારતીય જનતા પાર્ટીની એક આગવી વિચારધારા રહી છે કે સમાજનો કોઈ પણ વર્ગ સરકાર જ્યારે સરકારશ્રીના માધ્યમથી જ્યારે કરોડો અબજો રૂપિયાનો ખર્ચ લોકસેવાના કાર્યોમાં થતો હોય ત્યારે છેવાડાના માનવી સુધી પહોંચી અને સેવાના માધ્યમથી સરકારી યોજનાઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવાડો એ અભિગમને ધ્યાનમાં રાખીને આજે મારા જન્મદિવસ નિમિત્તે લગભગ 1250 જેટલા લાભાર્થીઓને સરકારશ્રીની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ આજે અપાવ્યો છે, જેમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, વિધવા સહાય યોજના છે, દિવ્યાંગો માટેની યોજનાઓ છે, કુપોષિત માતાઓ, કે જો માતા સુપોષિત પોષિત હશે તો જ બાળક છે એ સુપોષિત હશે, એના માટે 442 કીટો, એવી વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ આજે 1251 જેટલા લાભાર્થીઓને અપાવવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી વામુડુભાઈ બેરાજી તેમજ સંસદથી અને તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારોની સાથે અને લોકોની સાથે રહી અને આ કાર્યક્રમની ઉજવણી આજે કરવામાં આવેલી છે. તો હું તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો તેમજ જેમને પણ લાભ મળ્યો છે તમામનો હું ખૂબ તહેદિલથી હાર્દિક એમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘદ્રષ્ટિને આવનારા સમયમાં પણ અમે ક્યાંક ને ક્યાંક સુધી કન્ટિન્યુ કરી અને લોકસેવાના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચવાના કાર્યોમાં અવિરત રીતે સેવા આપતા રહીએ એવી અભ્યર્થના સાથે ફરી એક વખત આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક.